હેલો, નમસ્કાર. આજે આપણે ધોરણ 5માં અંગ્રેજીમાં યુનિટ 3માં એક્ટિવિટી 5નો અભ્યાસ કરીશું. તો આપણું ત્રીજું યુનિટ છે ટ્રાવેલ ટાઈમ. તો તેમાં જોઈએ આપણે 5મી એક્ટિવિટી. તો એક્ટિવિટી 5માં શું કહે છે કે તમારા શિક્ષકની મદદથી મેક યોર ગ્રુપ, એટલે કે તમારું ગૃહ ગ્રુપ તમે બનાવો અને રમત રમો. તો શું કહે છે, હેલ્પલાઇન એક્ટિવિટી 5, મેક યોર ગ્રુપ. થોડા વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ બોલાવી આ રમત કેવી રીતે રમાય તેનો નમૂનો રજૂ કરો. આ રમત માટે વિદ્યાર્થીઓને વાહનોના નામ, શહેરોના નામ, વર્ગના વિદ્યાર્થીઓના નામ, ફળના નામ, રંગના નામ, પ્રાણીઓના નામ, પક્ષીઓના નામની ચીઠીઓ આપો. ત્યારબાદ દરેક વિદ્યાર્થીએ પોતાના વિભાગમાં આવતા બીજા નામોને શોધવાના રહેશે. આ માટે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નીચે મુજબ વાતચીત કરે તે ધ્યાન રાખો. તો આપણે જોઈએ શું કહે છે તેમાં. હવે સ્ટુડન્ટ પહેલો કહે છે, I have a lion. Do you have any animal? તો શું કહે છે કે મારી પાસે સિંહ છે. તમારી પાસે એક પ્રાણી છે, પ્રશ્ન કરે છે. તો બીજો સ્ટુડન્ટ જવાબ દેતા શું કહે છે, કમ હિયર, અહીં આવો. I have also an animal. મારી પાસે પણ પ્રાણી છે. એનિમલ એટલે પ્રાણી, also એટલે પણ. હવે આઈ હેવ અ રેબિટ, એની પાસે શું છે, રેબિટ એટલે સસલું થાય, તેની પાસે સસલું છે, એટલે કહે છે આઈ હેવ અ રેબિટ, મારી પાસે સસલું છે. તો હવે આપણે આવી રીતે અમુક વાક્યો જોઈએ. તેની પહેલાં આપણે થોડાક વિદ્યાર્થીઓના નામ, ફળના નામ, રંગોના નામ વગેરે જોઈએ. તો તેમાં આપ્યું છે એનિમલ્સ એટલે કે પ્રાણીઓના નામ. તો આપણે નામો જોઈએ. તો તેમાં આપ્યું છે ડોગ, કેટ, કાઉ, માઉસ, હોર્સ, બફેલો, ટાઈગર, પિગ, મંકી, ડોંકી, લાયન, રેબિટ, એલિફન્ટ, કેમલ અને ડિયર. ત્યાર પછી બર્ડ્સના નામ એટલે કે પક્ષીઓના નામ આપ્યા છે, ક્રો, સ્પેરો, હેન, પેરોટ, પીકોક, ઈગલ, પીઝન, ડગ, સ્વેન, સ્વન, આઉલ, ક્રેન જેવા નામ આપ્યા છે. આના સિવાયના પણ તમે નામ લખી શકો છો. ત્યાર પછી આપ્યા છે ફ્રૂટના નામ એટલે કે ફળના નામ. તો તેમાં એપલ, મેંગો, ઓરેન્જ, પાઇનેપલ, ચીકુ, લેમન, વોટરમેલન, પપૈયા, ગ્રેપ્સ, બનાના જેવા ફળના નામ આપ્યા છે. ત્યાર પછી વેજીટેબલ્સ એટલે કે શાકભાજીના નામ. તો તેમાં ટોમેટો, પોટેટો, બ્રિન્જલ, કેરટ, કેબીજ, પછી કોલીફ્લાવર, ઓનિયન, રેડિશ, લેડીઝ ફિંગર, ક્યુક્યુમર. ત્યાર પછી ફ્લાવર્સ એટલે કે ફૂલના નામ. તો તેમાં લોટસ, રોઝ, ચંપા, મેરીગોલ્ડ, સનફ્લાવર જેવા નામ આપ્યા છે. આની સિવાયના નામ પણ તમે લખી શકો છો અને વાક્યો બનાવી શકો છો. ત્યાર પછી વિહિકલ્સ એટલે કે વાહનોના નામ. તેમાં બસ, એરોપ્લેન, ટ્રેક્ટર, ટ્રક, સ્કૂટર, શિપ, કાર, રિક્ષો, ટ્રેન, બાઇસિકલ, બોટ જેવા નામ આપ્યા છે. ત્યાર પછી કલર્સ એટલે કે રંગોના નામ. તો તેમાં રેડ, બ્લુ, ગ્રીન, પર્પલ, ઓરેન્જ, બ્રાઉન, પિંક, વ્હાઇટ, બ્લેક એન્ડ યલો જેવા રંગોના પણ નામ આપ્યા છે. હવે તમે તમારા મિત્રોના નામ પણ લઈ શકો છો. તો તેના પરથી તમારે વાક્ય બનાવવાના છે. જે રમત રમવાની છે તે આ બધાય નામો પરથી રમી શકે. તો આપણે રમત જોઈએ. તો તેમાં સ્ટુડન્ટ પહેલો કહે છે, આઈ હેવ એન આઉલ. ડુ યુ હેવ એની બર્ડ્સ? તો શું કહે છે કે આઈ એટલે કે હું,
હેવે છે ની પાસે હોવ કહેવાય, એટલે કે માલિકી જે દર્શાવે તેના માટે હેવ એન આઉલ. હવે તે શું કહે છે કે મારી પાસે આઉલ એટલે ઘુવડ છે. ડુ યુ હેવ એની બર્ડ્સ, શું તમારી પાસે એક પક્ષી છે, એવો પ્રશ્ન સ્ટુડન્ટ પહેલો કરે છે. તો સ્ટુડન્ટ બીજો તેને જવાબ આપતા કહે છે કમ હિયર. કમ એટલે આવવું અથવા આવો, હિયર એટલે અહીં, અથવા તો આપણે અહીં આવોની જગ્યાએ આવો અહીં પણ બોલી શકીએ છીએ. તો અહીં કીધું છે કે અહીં આવો. આઈ ઓલ્સો હેવ અ બર્ડ્સ, શું કહે છે કે મારી પાસે પણ પક્ષી છે. આઈ હેવ અ સ્પેરો, મારી પાસે ચકલી છે. તો ત્યાર પછીનો સ્ટુડન્ટ કહે છે આઈ હેવ અ ગ્રેપ્સ. ડુ યુ હેવ એની ફ્રૂટ્સ, તો શું કહે છે તે મારી પાસે દ્રાક્ષ છે. તમારી પાસે એક ફ્રૂટ છે, તો સ્ટુડન્ટ બીજો તેને જવાબ આપતા કહે છે અહીં આવો. આઈ ઓલ્સો હેવ અ ફ્રૂટ, મારી પાસે પણ ફ્રૂટ છે. તો કયું ફ્રૂટ છે, તો કહે છે આઈ હેવ અ વોટરમેલન, મારી પાસે પણ તરબૂચ છે. ત્યાર પછી કહે છે આઈ હેવ અ રેડિશ. ડુ યુ હેવ એની વેજીટેબલ્સ, શું કહે છે તે કે મારી પાસે રેડિશ છે. રેડિશ એટલે કે મૂળો. તો એ કહે છે કે મારી પાસે મૂળો છે. ડુ યુ હેવ એની વેજીટેબલ્સ, શું તમારી પાસે એ કઈ શાકભાજી છે. તો સ્ટુડન્ટ જવાબ આપતા કહે છે બીજો સ્ટુડન્ટ કમ હિયર, અહીં આવ. આઈ ઓલ્સો હેવ અ વેજીટેબલ્સ, મારી પાસે પણ શાકભાજી છે. આઈ હેવ અ ટમેટો, મારી પાસે પણ ટમાટા છે, ટમેટું છે. ત્યાર પછીનો સ્ટુડન્ટ કહે છે આઈ હેવ અ રોઝ. ડુ યુ હેવ એની ફ્લાવર્સ, તો શું કહે છે કે મારી પાસે ગુલાબ છે. શું તમારી પાસે એક ફૂલ છે. તો સ્ટુડન્ટ બીજો જવાબ આપતા કહે છે કમ હિયર, અહીં આવ. આઈ ઓલ્સો હેવ અ ફ્લાવર, મારી પાસે પણ ફૂલ છે. આઈ હેવ અ મેરીગોલ્ડ, મારી પાસે ગલગોટો છે. તો ત્યાર પછીનો સ્ટુડન્ટ કહે છે આઈ હેવ અ ટ્રેક્ટર. ડુ યુ હેવ એની વ્હીકલ્સ, શું કહે છે કે મારી પાસે પણ વાહન છે. શું વાહન છે, કે મારી પાસે ટ્રેક્ટર છે. ડુ યુ હેવ એની વ્હીકલ્સ, તમારી પાસે એક વાહન છે. તો સ્ટુડન્ટ બીજો એને જવાબ આપે છે કમ હિયર, અહીં આવ. આઈ ઓલ્સો હેવ અ વ્હીકલ્સ, મારી પાસે પણ શું છે, વાહન છે. આઈ હેવ અ ટ્રેન, મારી પાસે ટ્રેન છે. ત્યાર પછી ફરી સ્ટુડન્ટ કહે છે કે આઈ હેવ અ પિંક. ડુ યુ હેવ એની કલર્સ, મારી પાસે ગુલાબી કલર છે. ડુ યુ હેવ એની કલર્સ, તો તમારી પાસે એક કલર છે. તો સ્ટુડન્ટ બીજો કહે છે કમ હિયર, અહીં આવ. આઈ ઓલ્સો હેવ અ કલર, મારી પાસે પણ કલર છે. આઈ હેવ અ વ્હાઇટ, તમારી પાસે સફેદ કલર છે. તો અહીં આપણે આવી રીતે ફળના નામ, વાહનના નામ, ફૂલોના નામ વગેરે જોઈને રમત રમ્યા. હવે આ રમત તમારે જાતે રમવાની છે, તમારા મિત્રો સાથે, અને તમારે આવી રીતે વાક્યો લખવાના છે જે તમે તમારા નોટબુકમાં લખી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 6 સમજીએ. તેમાં શું કહે છે કે જૂથમાં કામ કરો, ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. તો અહીં આપણને ચિત્રો આપ્યા છે, તેની વિગત સમજીએ લખીએ. તો તેમાં પહેલું આપ્યું છે નેમ, એટલે કે નામ. નામ શું છે, વિશ્વા. 10 યર્સ ઓલ્ડ, એટલે કે 10 વર્ષ. સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થી. કર્લી હેર એટલે વાંકડિયા સર્પાકારના વાળ. ટોલ એટલે ઊંચું, ઊંચી. ત્યાર પછી હવે તેની વિગત આપી છે જે અહીંયા આપણને ઉદાહરણ તરીકે સમજાવ્યું છે. તો શું કહે છે, વિશ્વા ઇઝ અ ગર્લ, વિશ્વા છે એ છોકરી છે. શી ઇઝ અ 10 યર્સ ઓલ્ડ, તે 10 વર્ષની છે. શી ઇઝ અ સ્ટુડન્ટ્સ, તે વિદ્યાર્થીની છે. શી હેઝ અ કર્લી હેર, તેના વાળ જે છે એ વાંકડિયા સર્પાકારના છે. શી ઇઝ અ ટોલ, એટલે કે તે ઊંચી છે. ત્યાર પછી હવે આગળ જોઈએ
તો તેમાં નેમ આપ્યું છે એટલે કે નામ આપ્યું છે મિસ્ટર વસાવા. ડૉક્ટર એટલે કે ડૉક્ટર 52 યર્સ ઓલ્ડ 52 વર્ષના છે. શોર્ટ એટલે કે નાના ટૂંકા નીચા. તો હવે તેમાં તેની પણ વિગત આપી છે જે જોઈએ. મિસ્ટર વસાવા ઇઝ અ મેન. હવે મિસ્ટર વસાવા છે એ પુરુષ છે. હી ઇઝ અ ડૉક્ટર, તેઓ ડૉક્ટર છે. હી ઇઝ અ 52 યર્સ ઓલ્ડ એટલે કે તે 52 વર્ષના છે. હી ઇઝ અ શોર્ટ, તે નીચા છે. હવે મેન એટલે અહીં પુરુષ અથવા માણસ પણ થાય. ત્યાર પછી ડૉક્ટર એટલે ડૉક્ટર, યર્સ એટલે વર્ષ, ઓલ્ડ એટલે આપણે અહીં વીતી ગયેલા સમય માટે ઓલ્ડ વપરાણું છે એટલે કે 52 યર્સ એ ઓલ્ડ એટલે ગૌડા થાય. આપણે આપણી ભાષામાં ખૂબ ઉંમરદાયક હોય, ઉંમરલાયક હોય તેને ઓલ્ડ કહેવાય. ત્યાર પછી શોર્ટ એટલે ટૂંકું, નીચું, નાનું. હવે આગળ જોઈએ તો નેમ, નેમમાં શું આપ્યું છે? મિસિસ પરમાર, 35 યર્સ ઓલ્ડ. હેરડ્રેસર એટલે કે શું થશે? હેરડ્રેસર એટલે વાણન. ફેટ, ફેટ એટલે જાડું. તો તેમાં શું કીધું છે? તો તેમાં શું કહે છે? મિસિસ પરમાર ઇઝ અ વુમન. જે મિસિસ પરમાર છે એ સ્ત્રી છે. શી ઇઝ અ 35 યર્સ ઓલ્ડ, તે 35 વર્ષના છે. શી ઇઝ અ હેર ડ્રેસર, હેર એટલે વાળ અને ડ્રેસર એટલે વાણન. તો હેર ડ્રેસર આખો શબ્દ વાંચવાનો છે તો તેમાં હેર ડ્રેસર એટલે વાણન થશે. શી ઇઝ અ ફેટ, ફેટ એટલે જાડુ, તેઓ જાડા છે. તો અહીં આપણી છઠ્ઠી એક્ટિવિટીમાં દરેક વ્યક્તિની વિગત સમજ્યા. તો હવે આગળ સમજીએ. તો તેમાં એક્ટિવિટી 7A, અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે, જુઓ અને નામ લખો. તો અહીં આપણને ગોલુનો ફેમિલી ચાર્ટ આપ્યો છે જે અહીં આપણે તેની નીચે નામ લખવાના છે. મેં અહીં લખ્યા છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. તો ફેમિલી ચાર્ટ જોઈએ તો અહીં ફાધર, મધર, સિસ્ટર અને બ્રધર. તો હવે એ ફેમિલીમાં શું શું નામ છે તે જોઈએ કે ફાધર. હવે ગોલુના ફાધરનું નામ શું હતું? રોહિતભાઈ. ત્યાર પછી મધર, મધર એટલે માતા. હવે ગોલુના માતાનું એટલે કે મમ્મીના નામ શું હતું? તો તેના મમ્મીનું નામ હતું નેહાબેન. ત્યાર પછી સિસ્ટર, સિસ્ટર એટલે કે બહેન. તો ગોલુના બહેનનું નામ શું હતું? તો કે પિંકુ. ત્યાર પછી બ્રધર, હવે બ્રધર કોણ છે? ગોલુ પોતે. તો અહીં બ્રધરમાં ગોલુનું નામ લખવાનું છે. ત્યાર પછી તેની વિગત આપી છે કે આઈ એમ ગોલુ, હું ગોલુ છું. માય ફાધર નેમ ઇઝ રોહિતભાઈ, મારા પપ્પાનું નામ રોહિતભાઈ છે. માય મધર્સ નેમ ઇઝ નેહાબેન, મારા મમ્મીનું નામ, મારા માતાનું નામ નેહાબેન છે. ત્યાર પછી માય સિસ્ટર્સ નેમ ઇઝ એટલે કે મારી બહેનનું નામ પિંકુ છે. હવે આવી રીતે આપણે આપણા ફેમિલીનું પણ એક ચાર્ટ બનાવી શકીએ છીએ જે આપણે બનાવવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી 7B, તેમાં શું કહે છે? તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો અને કુટુંબના સભ્યોના નામ લખો, તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો. હવે અહીં આપણે ફેમિલી ચાર્ટ બનાવવાનો છે અને કુટુંબના સભ્યોના નામ લખવાના છે. આપણે આપણા પોતાના કુટુંબના સભ્યોના નામ લખવાના છે. અહીં આપણને ચહેરા દોરવાના કીધા છે, પણ ચહેરા દોરી શકીએ તો દોરવાના અને ન દોરી શકીએ તો કોઈ વાંધો નહીં, પણ ફેમિલી ચાર્ટ બનાવવાનો છે. તો ફેમિલી ચાર્ટ જોઈએ. તો ફેમિલી ચાર્ટમાં અહીંથી જોઈશું તો માય સેલ્ફ, માય સેલ્ફ એટલે પોતાનું નામ.
तो अहीं માયસેલ્ફમાં મેં અમી નામ લખ્યું છે. હવે અમીના ભાઈનું નામ અહીં અને અહીં બહેનનું નામ લખ્યું છે. બ્રધર એટલે ભાઈ અને સિસ્ટર એટલે બહેન. હવે અમીના ભાઈનું નામ હર્ષ છે અને તેના બહેનનું નામ શીતલ છે. ત્યાર પછી અમીના પપ્પાનું નામ અને અમીના મમ્મીનું નામ. તો અમીના પપ્પાનું નામ કિરીટભાઈ છે અને અમીના મમ્મીનું નામ આશાબેન છે. તો હવે અહીં આપણે કિરીટભાઈની ફેમિલી જોઈએ. તો કિરીટભાઈની ફેમિલીમાં તેના પપ્પાનું નામ દેવજીભાઈ છે અને કિરીટભાઈના મમ્મીનું નામ રમાબેન છે. એટલે અહીં ગ્રાન્ડફાધર લખ્યું છે એટલે દાદા અને ગ્રાન્ડમધર એટલે દાદી. અમીના દાદા અને અમીના દાદીમાં. હવે અમીના દાદાનું નામ દેવજીભાઈ અને અમીના દાદીનું નામ રમાબેન છે. ત્યાર પછી અમીના ફોઈનું નામ એટલે કે કિરીટભાઈના બહેનનું નામ શું છે? નીતાબેન છે. ને કિરીટભાઈના ભાઈનું નામ છે અનંતભાઈ. હવે કિરીટભાઈના ભાઈનું નામ અનંતભાઈ અને તેના બહેનનું નામ નીતાબેન એટલે કે અમીના કાકાનું નામ અનંતભાઈ છે અને અમીના ફોઈનું નામ નીતાબેન છે. ત્યાર પછી અમીના મમ્મીના ફેમિલીનું ચાર્ટ અહીં જોઈએ. તો તેમાં શું કીધું છે કે અમીના ભાઈ અમીના મમ્મીના ભાઈનું નામ શું છે? ભરતભાઈ અને તેના બહેનનું નામ છે સોનલબેન. ત્યાર પછી આશાબેનના પપ્પાનું નામ છે મનુભાઈ અને આશાબેનના મમ્મીનું નામ મીરાબેન. એટલે કે અમીના નાના અને નાનીનું નામ મનુભાઈ અને મીરાબેન છે. તો આવી રીતે આપણે આપણો પણ ફેમિલી ચાર્ટ બનાવવાનો છે. તો અહીં આપણે જે ફેમિલી ચાર્ટ બનાવ્યો છે તેના વિશે લખવાનું છે. તો આઈ એમ એટલે કે માય સેલ્ફ એટલે પોતાનું નામ. આઈ એમ અમી, મારું નામ અમી છે. માય ફાધર્સ નેમ ઇઝ કિરીટભાઈ, મારા પપ્પાનું નામ કિરીટભાઈ છે. માય મધર્સ નેમ ઇઝ આશાબેન, મારા મમ્મીનું નામ શું છે? આશાબેન છે. આઈ હેવ અ વન બ્રધર્સ, મારે એક ભાઈ છે. હિઝ નેમ ઇઝ હર્ષ, તેનું નામ હર્ષ છે. આઈ હેવ અ વન સિસ્ટર, મારે એક બહેન પણ છે. હર નેમ ઇઝ શીતલ, તેનું નામ શીતલ છે. માય ફાધર હેઝ અ વન બ્રધર, હવે મારા પપ્પાને પણ એક ભાઈ છે. હિઝ નેમ ઇઝ અનંતભાઈ, તેનું નામ અનંતભાઈ છે. માય ફાધર હેઝ અ વન સિસ્ટર, મારા પપ્પાને એક બહેન પણ છે. હર નેમ ઇઝ નીતાબેન, તેણીનું નામ નીતાબેન છે. ત્યાર પછી માય ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ દેવજીભાઈ, હવે મારા દાદાનું નામ દેવજીભાઈ છે. માય ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ રમાબેન, મારા દાદીનું નામ રમાબેન છે. ત્યાર પછી માય મધર હેઝ અ વન બ્રધર્સ, મારા મમ્મીને એક ભાઈ છે એટલે કે અમીના મામા. હિઝ નેમ ઇઝ અ ભરતભાઈ, તેઓનું નામ શું છે? ભરતભાઈ છે. માય મધર હેઝ અ વન સિસ્ટર એટલે કે અમીના માસી, હવે તેના મમ્મીને પણ એક બહેન છે. હર નેમ ઇઝ સોનલબેન, તેણીનું નામ સોનલબેન છે. માય ગ્રાન્ડ ફાધર્સ નેમ ઇઝ મનુભાઈ એટલે કે તેના નાનાનું નામ મનુભાઈ છે. માય ગ્રાન્ડ મધર નેમ ઇઝ મીરાબેન, હવે તેના નાનીનું નામ મીરાબેન છે. તો આવી રીતે આપણે વિગતમાં પણ થોડું લખવાનું છે. આપણે આપણા પુસ્તકમાં પણ લખીશું અને આપણી નોટબુકમાં પણ આપણે લખીશું. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું.